સરદાર પટેલ ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં પાટીદાર અનામત આંદોલનને લઈ નવા કાર્યક્રમો યોજવામાં આવનાર છે. આપણી સાથે લાલજી પટેલ છે, તેમની સાથે વાત કરીશું. લાલજીભાઈ, અલ્પેશ ઠાકોરે પણ યુવા વર્ગને ટાર્ગેટ બનાવે છે અને તેઓ પણ યુવાઓને લઈને સંમેલનો યોજવા જઈ રહ્યા છે, ત્યારે આપ પણ યુવાઓને ટાર્ગેટ કરી રહ્યા છો. કયા પ્રકારના કાર્યક્રમો આપના દ્વારા કરવામાં આવશે? ચોક્કસ, અમારું સંગઠન તો એ યુવાઓ માટેનું સંગઠન છે, એટલે યુવાનો તો અમે વર્ષોથી સાથે રાખીને જ કાર્યક્રમ કરતા હોઈએ છીએ. તો અમારો આગામી કાર્યક્રમ જે અમે સરકારશ્રી દ્વારા અમે સરકારને જ્યારે 11મી તારીખે અલ્ટિમેટમ આપ્યું હતું 1 મહિનાનું, કે અમારી 29 માગણીઓ અમારી જે સમાજની છે, પાટીદાર સમાજની, એ સમાજની માગણીઓ પૂરી કરવામાં આવે, પણ સરકારશ્રી તરફથી અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી, આજ સુધી કોઈ સમાચાર મળ્યા નથી, કોઈ મિટિંગ પણ થઈ નથી. તો અમે 11મી એપ્રિલે અમારે અલ્ટિમેટમ પૂરું થાય છે, તો અમે એસપીજીની કોર કમિટીની અંદર એમની સર્વાનુમતે નિર્ણય લીધો કે ભાઈ 11મી તારીખ જ્યારે પૂરી થાય તો 17મી તારીખે મહેસાણાથી, કોઈ પણ અમારી શરૂઆત મહેસાણાથી થતી હોય છે, તો મહેસાણાથી શરૂઆત કરી અમે સવિનય કાનૂન ભંગ કરી અને જેલ ભરો આંદોલન કરીશું અને સમગ્ર પાટીદાર સમાજના ભાઈ બહેનો અમે જેલમાં જઈશું જ્યાં સુધી અમારા ભાઈઓને છોડી દેવામાં ના આવે. ખાસ કરીને આપણે યુવાઓને ટાર્ગેટ બનાવ્યા છે, તો યુવાઓને અનુલક્ષીને કયા કયા પ્રકારના કાર્યક્રમો યોજશો આ ભવિષ્યમાં? હા, તો યુવાનો એટલા માટે કે યુવાનોનું સંગઠન છે, એના માટે અમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની ટ્રેનિંગ કેમ્પ કરીશું. રોજગારીને જો પ્રશ્ન ઊભો થયો છે, અમારા સમાજની અંદર જેટલા પણ 20 લાખથી વધારે પાટીદાર ભાઈઓ બહેનો જે બેરોજગાર છે, તો એમના માટે વેબસાઇટની અંદર એમના ડેટા ફિટ કરીશું અને સરકારશ્રી સમક્ષ મૂકીશું કે જો પાટીદાર સમાજની અંદર પણ આટલા દીકરા દીકરીઓ બેરોજગાર છે, તો એમના માટે અમારા જે પણ બિઝનેસ લોકો, અમારા પાટીદાર સમાજમાં જે લોકો ઉદ્યોગપતિ હોય, તો એમની ફેક્ટરીની અંદર પણ જો પણ જરૂરિયાત હશે તો એ જગ્યાએ પણ અમારા લોકોને અમે ત્યાં મૂકીશું અને એ લોકોને અમે જોબ આપવાનો પ્રયત્ન કરીશું. આપે આપનો જે મુદ્દા છે, તેમના એવી રજૂઆત કરી છે કે આગામી સરકારી ભરતીઓ છે એ કોર્ટમાં જઈને રોકવાનો પ્રયાસ કરશો, કેવી રીતે શક્ય બનશે આ બાબત? એ બંધારણની જોગવાઈ રહીને પીઆઈએલ કરીશું, કારણ કે જો અનામત કદાચ મળી જાય પણ જો ભરતીઓ જ ના થતી હોય તો પાટીદાર સમાજને બહુ અન્યાય થાય, તો એના માટે રોકવાનો પ્રયત્ન કરીશું, કારણ કે અનામત મળી જાય પછી આ લોકોનો, અમારા ભાઈઓને પણ લાભ મળે એ માટેના અમે કોર્ટ દ્વારા પ્રયત્ન કરીશું. તો આ હતા લાલજી પટેલ, તેઓ જણાવી રહ્યા હતા કે આગામી દિવસોમાં યુવાઓને ટાર્ગેટ કરી નવા નવા કાર્યક્રમો રાજ્યભરમાં યોજવામાં આવશે. કેમેરામેન જયરામ રબારી સાથે અર્પિત દરજી, એબીપી સ્મિતા, અમદાવાદ.